શહેરમાં દેરાવાસી તથા સ્થાનકવાસી જૈન ઉપાશ્રયોમાં સ્વત્સરી પ્રતિક્રમણની ક્રિયા, મૂર્તિપૂજક જૈન સંઘોમાં બારસા સૂત્રનું વાંચન અને જૈનોના ઘરમાં નાની મોટી અનેક તપસ્યાઓ અને તપસ્વીઓના પારણા સાથે સમૂહ ક્ષમાપનાના આયોજનો થયા હતા અને વર્ષ દરમિયાન થયેલા દોષોને મિચ્છામી ડુકડમ સાથે ક્ષમા માંગી હતી. જૈનોના પર્વાધિરાજ પર્યુષણનો અંતિમ દિવસ એટલે સ્વત્સરી. પર્યુષણના પ્રથમ 8 દિવસ સાધનાના હોય છે. જૈનોના ઘરોમાં નાનું મોટું તપ કરવામાં આવે છે. પોતાના હાથે થયેલા વ્યાપારિક દોષો પણ આ દિવસે યાદ કરીને દૂર કરવાના રહે છે. સ્વાતરિક પ્રતિક્રમણ કરતી વખતે જૈનો પોતાના હાથે થયેલા દોષ અંગે ક્ષમા માંગે છે અને અન્ય કોઈના હાથે થયેલા દોષને ક્ષમા આપે છે. સર્વજીવોને ક્ષમા આપો, સર્વજીવોની ક્ષમા યાચો, સર્વ પ્રત્યે મૈત્રી ભાવ રાખો અને હૃદયમાં ગાવો મિચ્છામી ડુકડમની સાથે. જૈન સમાજના લોકો આ સ્વત્સરીની ક્ષમાપના કરી હતી. અજિતાર મહેતા, સુરત. અત્યારે આ આપ જે જોઈ રહ્યા છો તે કતારગામ જૈન સંઘની અંદર આચાર્ય શ્રી નીતિશ્રી આરાધના ભવનની અંદરનું આ એક દ્રશ્ય છે. પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ જૈનોના એક મહત્ત્વના વર્ષના 8 દિવસ હોય છે તેની અંદરનો આ છેલ્લો દિવસ એટલે 8મા દિવસ સંવત્સરી મહાપર્વ જેને કહેવામાં આવે છે. સંવત્સરી મહાપર્વની અંદર સર્વ જીવોને ખમાવતા કોઈ પણ જાણતા કે અજાણતા મન કે વચન કાયાથી કોઈ પણને વર્ષ દરમિયાન કોઈ પણ પ્રકારની ઠેસ લાગી હોય તો તેને આ સમયની અંદર અમો દરેક એકબીજાને ખમાવીએ છીએ અને એકબીજાને મિચ્છામી દુકડમ આપીએ છીએ, મતલબ કે ક્ષમા આપીએ છીએ. અત્યારે કતારગામજી સંઘની અંદર ગચ્છાધિપતિ આચાર્ય ભગવાનશ્રી હેમરભસુરી સરજી મહારાજ જૈનું ચાતુર્માસ ચાલી રહ્યું છે. તેની અંદર 200 જેટલા સિદ્ધિતપના તપસ્વીઓ રત્નો છે જેમની પરમ દિવસે પુનરાવૃત્તિ થાય છે. તેનો અહીંથી સંપૂર્ણ રીતે વરઘોડો નીકળવામાં આવશે કતારગામથી અમરોલી અને અમરોલીની અંદર 200 તપસ્વીઓના એકસાથે પારણા થશે.